હાય ફ્રેન્ડ્સ, આજે આપણે આજનો જે ગઈકાલનો ક્વેશ્ચન અધૂરો રાખ્યો હતો, મતલબ કે પૂરો કરી દીધો હતો પણ જે ક્વેશ્ચન હતો એમાં આગળ વધીએ. તો આજનો ક્વેશ્ચન છે, ગીવ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોહલોસ લો, કે કન્ડક્ટિવિટીમાં કન્ડક્ટિવિટી ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોહલોસ લો. ઓકે, દેન ગો અહેડ. કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ડિપેન્ડ ઓન ધ નંબર ઓફ આયન એન્ડ ટાઈપ ઓફ આયન. કે કન્ડક્ટન્સ જે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન માટે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ માટે, વિદ્યુત રાસાયણિક દ્રાવણ માટે, તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ઓન ધ નંબર ઓફ આયન એન્ડ ટાઈપ્સ ઓફ આયન, કે કેટલા આયન જે તે દ્રાવણમાં હાજર છે, અથવા તો કયા ટાઈપના આયન જે છે એ તમારા દ્રાવણમાં હાજર છે એના ઉપર કન્ડક્ટન્સ જે છે એ ડિપેન્ડ છે. બરાબર. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ કમ્પ્લીટલી આયોનાઇઝ, કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હશે તો એ કમ્પ્લીટલી આયોનાઇઝ થશે દ્રાવણની અંદર એટ એની કોન્સન્ટ્રેશન. બટ આયોનાઇઝેશન ઓફ વીક ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ઇનકમ્પ્લીટ ઇન ધ સોલ્યુશન. જો હાઈલી ઇલેક્ટ્રોલાઇટ હોય, બરાબર, કે એ ઝડપથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હશે તો એ ઝડપથી કમ્પ્લીટલી આયોનાઇઝ થશે પ્લસ અને માઇનસમાં, અને જો વીક ઇલેક્ટ્રોલાઇટ હશે તો એનું જે આયોનાઇઝેશન છે એ કેવું થશે? ઇનકમ્પ્લીટ થશે. મોરેવર, ધ આયોનાઇઝેશન ઓફ વીક ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ઇન્ક્રીઝ ઓન ડાયલ્યુશન, કે વીક ઇલેક્ટ્રોલાઇટનું જે આયોનાઇઝેશન છે એ તમે જેમ ડાયલ્યુશન આપો એમ વધતું જાય. ડાયલ્યુશન આપવું એટલે તમને ખ્યાલ હશે કે ડાયલ્યુશન આપવું કોને કહેવાય, તો કે તમારે એને મંદ કરવાનું છે. બરાબર. મંદ કરશો એમ એનું આયોનાઇઝેશન ઇન્ક્રીઝ થતું જશે, ને ધસ કન્ડક્ટન્સ ઓલ્સો ઇન્ક્રીઝ. કે ડાયલ્યુશન આપે એટલે કન્ડક્ટન્સ વધે એ આપણે અગાઉ જોઈ ગયા હતા. તો એમ કન્ડક્ટન્સમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. બરાબર. ધેરફોર, એકોર્ડિંગ ટુ કોહલોસ લો, કે કોહલોસ લો શું કહેવા માગે છે કન્ડક્ટન્સમાં? તો કે ઇટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, એટલે આપણે એવું વિચાર લઈએ કે મેં અનંત સુધી ડાયલ્યુશન આપી દીધું, ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન આપી દીધું. તો ઓલ ધ પોઝિટિવ એન્ડ ઓલ ધ નેગેટિવ આયન ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર ઇન ધ સોલ્યુશન, કે એકબીજા કરતાં કેવા થઈ જશે? સ્વતંત્ર થઈ જશે. ઇનડિફાઇનાઇટ મતલબ શું છે? તો કે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન તમે આપો છો એટલે પૂરેપૂરા પ્લસ ચાર્જ અને પૂરેપૂરા માઇનસ ચાર્જવાળા આયન પૂરેપૂરા છૂટા પડી જાય. બરાબર. પૂરેપૂરા કેવા પડી જશે? છૂટા પડી જશે, ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે ઈચ અધર. બરાબર. ઇન ધ સોલ્યુશન ધસ ઓલ ધ આયન્સ ગિવ્સ કન્ટ્રીબ્યુશન ઇન કન્ડક્ટન્સ ઓફ ધી સોલ્યુશન. તો જ્યારે ઇન્ફાઇનાઇટ આપણે લઈએ કોઈ પણ દ્રાવણ માટે, તો દરેકે દરેક આયન જે છે એ કન્ડક્ટન્સમાં ટૂંકમાં કન્ટ્રીબ્યુશન આપશે. તો એકોર્ડિંગ ટુ કોહલોસ લો, ધેરફોર કન્ડક્ટન્સ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઇઝ લેમ્ડા ઇન્ફિનિટિવ. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશનને શું કહેવાય? લેમ્ડા ઇન્ફિનિટિવ. એને દર્શાવાય કઈ રીતે? તો કે લેમ્ડા ઇન્ફિનિટિવ સ્વરૂપે. ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ કન્ડક્ટન્સ ઓફ પોઝિટિવ આયન, એટલે કે લેમ્ડા પ્લસ એન્ડ નેગેટિવ આયન ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા માઇનસ. તો એનો જે સમ છે લેમ્ડા ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા પ્લસ પ્લસ લેમ્ડા માઇનસ. ઓકે. લેમ્ડા પ્લસ એટલે કે પ્લસ ચાર્જવાળાના પોઝિટિવ આયનવાળાનું કન્ડક્ટન્સ અને નેગેટિવ આયનવાળાનું કન્ડક્ટન્સ એ બંનેનો સરવાળો કરો ને તમને જે જવાબ મળે એને લેમ્ડા ઇન્ફિનિટિવ કહેવાય. બરાબર. હવે એ જે કન્ડક્ટન્સ છે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશનના, તો એમાંના કેટલાકના 25 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એટલે 8 સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર આર ગીવન બિલો, કે કેટલાકના એક્ઝામ્પલ તમને આપેલા છે. બરાબર. 25 ડિગ્રી ટેમ્પરેચર એકોર્ડિંગ ટુ કોહલોસ લો, કે એનું લેમ્ડા ઇન્ફિનિટિવ કેટલું થાય છે? બરાબર. તો એ આપણને અમુક સમમાં તમને એનો ડિફરન્સ આપેલો છે. તો આપણે જોઈએ તો આપણને પેલું આપેલું છે હાઇડ્રોનિયમ આયન એચ પ્લસ આયન. તો એચ પ્લસ જે છે એનું લેમ્ડા ઇન્ફિનિટિવ પ્લસ માટે કેટલું છે? તો કે 350. ત્યાર પછી આપણને આપેલો છે સોડિયમ, એને પ્લસ માટે લેમ્ડા ઇન્ફિનિટિવ જે છે એ નિયર અબાઉટ 50 છે. ત્યાર પછી NH4 પ્લસ માટે 73.5 છે. ત્યાર પછી એજી પ્લસ એટલે કે સિલ્વર, NH4 એટલે અમોનિયમ, એજી પ્લસ એટલે સિલ્વર, સિલ્વરનું છે 61.9 લેમ્ડા ઇન્ફિનિટિવ.
देन आफ्टर फॉर बेरियम आयन बी ए टू प्लस इन लेमडा इन्फिनिटी अपने आपेलू है 64 नियर अबाउट 64। त्यार पछी एम जी प्लस टू एटले के एम जी प्लस टू नू जे आपेलू है ये अपने आपेलू है 53। तो आ थी गया पॉजिटिव एटले के पॉजिटिव आयन माटेनू लेमडा इन्फिनिटी बराबर। एज वेल एज फॉर नेगेटिव आयन હવે કેટલાક નેગેટિવ આયનના એક્ઝામ્પલ જોઈએ તો નેગેટિવ આયનના એક્ઝામ્પલમાં પહેલું આવે છે સીએલ માઇનસ જેનું એલ લેમડા ઇન્ફિનિટી છે 76। ત્યાર પછી બીજું આવે છે હાઇડ્રોક્સિલ આયન એટલે કે ઓએચ માઇનસ તો એનું છે 198। ત્યાર પછી ત્રીજું આવે છે એસિટેટ CH3 સી ડબલ ઓ માઇનસ જેનું આપેલું છે 40.9 40.9। ત્યાર પછી છે નાઇટ્રેટ NO3 માઇનસ જેને કહેવામાં આવે છે નાઇટ્રેટ ઓકે તો નાઇટ્રેટનું આપેલું છે 75.5। ત્યાર પછી SO4 માઇનસ 2 તો સલ્ફેટનું આપેલું છે 80। તો આ બધા લેમડા ઇન્ફિનિટી છે તમને જ્યારે પણ કોહલ લો સ્લો પૂછાય બરાબર તો તમારે કોહલ લો સ્લોની ઇમ્પોર્ટન્સમાં પણ આ તમે લખી શકો છો અને સાથે સાથે જો ખાલી કોહલ લો સ્લો પૂછે તો આ પણ તમે લખી શકો છો બરાબર। તો આ ક્વેશ્ચન જે છે એ 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે બરાબર। તો તમારે એની ઇમ્પોર્ટન્સ અથવા કોહલો સ્લો કહે તો આટલું લખવું પડે અને એના પ્લસ અને માઇનસના એક્ઝામ્પલ્સ આપવા પડે બરાબર। તો આજે આપણે કોહલો સ્લો સુધી રાખીએ, આવતીકાલે આપણે ઇલેક્ટ્રોડ વિશે થોડી ઘણી માહિતી લેવાની છે એ આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીશું, ધેન આફ્ટર આપણે આપણા જે કન્ડક્ટોમેટ્રીના પ્રેક્ટિકલ છે એ આપણે પૂરા કરીશું બરાબર। પ્રેક્ટિકલ મતલબ એના એક્સપેરિમેન્ટ, વીક એસિડને વીક બેઝવાળા ને એવી રીતે એસિડ બેઝના ટાઇટ્રેશન આવે છે એમાં જ, પણ એમાં આપણે કન્ડક્ટન્સ મેજરમેન્ટ કરતા શીખીશું બરાબર। તો આજના લેક્ચરમાં આજે આપણે ઇક્વેશન ભણ્યા એટલું તમે કરી નાખજો બરાબર, આવતીકાલે બીજો લેક્ચર લેશું। થેન્ક યુ।